સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પીઆઈ કેવી પટેલ સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા પોલીસ પરિવાર દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો તો ડીજેના તાલે વાતે ગાતે વરઘોડો કાઢી તેમના નિવાસસ્થાન સુધી તેમને લઈ જવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કેબી પટેલ સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા તેઓનો સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આજ દિન સુધીના ઇતિહાસનો પ્રથમ કિસ્સો હતો કે કોઈ પીઆઈ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી વિદાય લઈ રહ્યા હતા. હા, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અનેક પીઆઈઓ આવ્યા અને સરકારી નીતિ નિયમો મુજબ બદલી થઈ ને અન્ય પોલીસ સ્ટેશનમાં ગયા. પણ જો કોઈ પીઆઈ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી નિવૃત્ત થતા હોય તેવી પ્રાંતિજ પોલીસ સ્ટેશનની પ્રથમ ઘટના હતી તો પોલીસ પરિવાર દ્વારા પણ વિદાય સમારંભને શાહી સમારંભમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને યાદગાર વિદાય સમારંભ યોજાયો હતો. તો પ્રેમાનું અને માયાનું સ્વભાવ ધરાવતા પીઆઈ કેબી પટેલના વિદાય સમારંભમાં પોલીસ વડાથી લઈને અધિકારીઓ, નેતાઓ, રાજકીય આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો તેઓને શુભેચ્છાઓ પાઠવવા મિત્રવર્ગથી લઈને નગરજનો, સગા સંબંધીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મંચ ફૂલોથી મયકી ઉઠ્યું હતું અને શુભેચ્છાઓ ગુલદસ્તાઓથી ભરાઈ ગયું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજયસિંહ લક્ષ્મીસિંહ રહેવા હિંમતનગર એલસીબી તથા વિક્રમસિંહ રોહાસિંહ સોલંકીની હિંમતનગર એસઓજીમાં બદલી થતાં તેઓને પણ વિદાય લઈ રહેલ પીઆઈ કેબી પટેલ તથા પોલીસ પરિવાર દ્વારા મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો આ પ્રસંગે પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલિક, નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી, નાયબ પોલીસ અધિક્ષક ડીએમ ચૌહાણ, એલસીબી પીઆઈ ચાવડા, પ્રોબિશન ડીવાયએસપી ધાદલિયા, સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબર ડેરી ચેરમેન જેઠાભાઈ પટેલ, તાલુકા પ્રમુખ વેજરસિંહ રાઠોડ, નગરના શ્રેષ્ઠ રહીશભાઈ કસ્બાતી, સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર વિદાય સમારંભનું આયોજન પ્રાંતિજ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એલાઉન્સમેન્ટ યોગેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમંગ રાવલ સાથે મનુ નાયક, ફેડરલ ટીવી ક્રાંતિ. કામ કરવાની એક ધગશ હતી, ઓફિસરના પાસે રહેવાની એક ધગશ હતી, દૂર ભાગવાની ધગશ નહીં. એ ટાઈપે મેં નોકરી કરી કાલુપુર રેલવે સ્ટેશન પર. એ રીતે બનાસકાંઠા